ધોરણ બે વિષય ગણિત પ્રકરણ ત્રણ, તમે કેટલું ઉચકી શકો. તો ઉચકવું એટલે કે હાથમાં લઈને ઉચકવું. આપણે થેલો ઉચકીએ છીએ, તમે રોજ બગલ થેલો લઈને સ્કૂલે ઉચકીને જાઓ છો. તો અહીંયા એક વાર્તા આપી છે, ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ. ગુણ એટલે કે કોથળો. તો આ ગધેડો છે ને, એનો માલિક છે ને, એના ઉપર એક કોથળો હોય ને વજન ભરેલો, એને બાંધે અને પછી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. જેમ લારીઓ તમે જોતા હશો તો લારીઓમાં નથી હોતું કે પર વજન ભર્યું હોય છે અને પશુ ખેંચે, તો એ જ રીતે છે. તો ગધેડાના જે પીઠ છે એની ઉપર બાંધે. તો સંદેશ છે, છોકરો એની પાસે એક ગધેડો છે. તો આ છે એનો ગધેડો. તે તેની પીઠ પર મીઠાનથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે. તો આ કોથળો છે એમાં મીઠું ભરેલું છે. બજાર જવાના રસ્તામાં તેમને એક નદી પસાર કરવી પડે છે. તો આ નદી છે ને, એની એક બાજુથી બીજી જગ્યાએ બીજી બાજુ જવાનું હોય છે. તો એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો. તો ગધેડાનો પગ લપસ્યો તો શું થયું, આજે મીઠાની જે બોરી હતી ગુણ એ પલડી ગઈ. હવે મીઠું છે ને પાણીમાં ઓગળી જાય, બરાબર, અને નદીમાં પડ્યો. જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો લાગ્યો. હલકો કેમ લાગ્યો, તો જે મીઠું હતું ને પાણીમાં ઓગળીને નદીમાં જતું રહ્યું મોટાભાગનું, એટલે હલકો થઈ ગયો. તો આ એનું કારણ હતું. હવે ગધેડો ઘણો રાજી થઈ ગયો, એટલે એના મગજમાં આઈડિયા આવ્યો. હવે તેને યુક્તિ સૂજી. બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું. તો બીજા દિવસે ફરી એવું કર્યું, બરાબર. એટલે હવે શું થયું, બીજા દિવસ ફરીથી કોથળો તેનું મીઠું ઓગળી ગયું અને પછી એને હલકું થઈ ગયું, એને મજા પડી ગઈ કે રોજ આ રીતે ડૂબકી મારવાની. આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો. તો આજે છોકરો તેને ખબર પડી કે ગધેડો જાણી જોઈને પાણીમાં ડૂબકી મારે છે જેથી અંદરનું મીઠું ઓગળી જાય અને હલકું થઈ જાય અને એને કામ ઓછું કરવું પડે. તો આ શું કરે છે, બીજા દિવસે સંદેશે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા. તો મીઠાના ભર્યા ગરમ કપડાં, જે શિયાળામાં સ્વેટર પહેરીએ એ ગરમ કપડાં આમાં ભર્યા. હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે, કેમ, તો હવે ડૂબકી મારશે ને, હવે કપડાં છે ને પાણીમાં ઓગરે નહીં. તો ગધેડો ડૂબકી મારશે ને એટલે શું થશે, કપડાંમાં પાણી ભરાઈ જશે. કપડાં પાણીમાં ભરાઈ જશે તો એનું વજન વધી જશે. તમે કોઈ તમારું કપડું લો શર્ટ કે અને એને પાણીમાં ડૂબાડીને ઉંચકો તો એ ભારે થઈ જાય, એટલે ગધેડા પરનું જે વજન છે ને એ વધી જશે અને પછી ગધેડો ડૂબકી નહીં મારે ફરી, કારણ કે એને વધારે મહેનત થઈ. એટલે આ હતી, તો આ જે સંદેશ છે છોકરો એને ગધેડાને પાઠ ભણાવ્યો. હવે અહીંયા બીજું છે, રાજુને ચીચવાની સવારી કરી છે. આ ચીચવો છે ને રમતનું છે, બગીચામાં હોય છે, બે બાજુ બે જણા બેસે ને રમે. રાજુની મદદ કરવા રાની આવે છે. તો રાજુ અહીંયા બેઠો, રાની અહીંયા બેઠી. રાજુ ભારે હતો તો ચીચવો આ બાજુ નમ્યો અને રાણી ઉપર રહી. તો રાજુ છે ને રાની કરતા ભારે છે. હવે શું થાય છે, રાણી જોડે બીજો છોકરો આવી જાય છે અસલમ. તો બે જણા બેસે છે એક બાજુ અને તો શું થાય, આ બંનેનું વજન આના કરતાં વધારે થઈ જાય છે. તો આ નમી જાય છે અને આ ભાઈ ઉપર જતા રહે છે. તો આનું કારણ શું હતું, આ બંને ભારે હતા અને આ હલકો થયો. હવે આ શું કરે છે, પોતાનો દફતર છે ને એ પણ રાખે છે. તો હવે દફતર રાખ્યું તો શું થયું, દફતર અને આનું વજન ભેગું કરો અને આ બે જણાનું કરો, હરકું થઈ ગયું. તો જે ચીચવો હતો ને એકદમ વચ્ચે આવી ગયો. જેમ આપણે ત્રાજવામાં જોઈએ શાકભાજી લેવા જાય મમ્મી, તો ત્યાં જે ત્રાજવું હોય છે એ આ રીતે બેલેન્સ થતું હોય, એ રીતે આખું બેલેન્સ થઈ ગયું. તો બંને બાજુ સરખું સરખું થઈ ગયું. હવે છે ભારે અથવા હલકું. ઉદાહરણ જુઓ, આપેલી બે વસ્તુમાંથી કઈ વસ્તુ તરફ ચીચવો નીચે જશે. તો જો આ ટામેટું છે, ડુંગળી છે, બરાબર, ડુંગળી ભારે હોય, ટામેટું હલકું. તો ડુંગળી છે ને આ બાજુ આવશે, ભારે છે એટલે, અને ટામેટું આ સાઈડ. હવે એના પછી છે, વધારે ભારે વસ્તુને ચીચવા પર યોગ્ય સ્થાને દર્શાવો. તો વધારે ભારે વસ્તુ હોય એને બતાવો. તો આ શું છે કે બોટલ જેવું છે અને આ છે માટલું. તો માટલું ભારે હોય તો માટલું ક્યાં આવશે, અહીંયા આવશે. તો ભારે વસ્તુને દર્શાવવાનું કીધું છે તો માટલું અહીંયા આવશે. પછી બે પ્યાલા છે અને જગ છે, બરાબર. તો જગ છે ને એ ભારે હોય પહેલા કરતા, તો જગ છે ને એ આ બાજુ આવશે. એના પછી છે ડોલ છે અને કપ છે. તો ડોલ છે ને ભારે હોય તો
તો ભારે વસ્તુ આ બાજુ નમેલી છે તો ડોલ અહીંયા આવશે. એના પછી છે હલકી વસ્તુના રંગો. તો ટેનિસ દડો અને ફૂટબોલ એમાં હલકું શું હોય? ટેનિસ દડો હલકો હોય, ફૂટબોલ ભારે હોય. તો આને રંગી દીધો, તમે કલરથી પણ રંગી શકો. પછી છે બ દફતર અને કંપાસ. તો કંપાસ હલકો હોય અને દફતર ભારે હોય, તો આ દફતરને તમારે રંગવાનું છે કલર પૂરીને. એના પછી એક વાર્તા છે છોટું વાંદરો અને ગાજર. તો આ વાંદરો છે અને આ બધા ગાજર છે. ચીકી અને મીકી સસલાએ એક થેલો જોયો જેમાં ગાજર હતા. તો આ ચીકી અને મીકી સસલું છે, ગાજર જોયા થેલામાં. ચીકી અને મીકી ઝઘડવા લાગ્યા, બંનેને હવે ગાજર ખાવા હતા. એક કહે છે હું મોટા ગાજર લઈશ, બીજો કે ના હું મોટો છું તેથી હું મોટા ગાજર લઈશ. હવે આ વાંદરો છે ને એમને જોઈને મદદ કરવા આવે છે. છોટું વાંદરો તેમની મદદે આવે. આ વાંદરો આવે, હવે શું કહે છે? અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ, પરંતુ કેટલાક ગાજર મોટા છે ને કેટલાક નાના, અમે શું કરીએ? વાંદરો છે ને મદદ કરે, હું તમને મદદ કરું છું. આ વાંદરો છે ને એક વસ્તુ લઈને આવે છે બરાબર, અને એનાથી કરશે. તો એ શું લઈને આવશે? ત્રાજવું લઈને આવશે. તમે ત્રાજવું જોયું હશે બરાબર, શાકભાજી વાળા ત્યાં હોય છે. તે ત્રાજવું લઈને આવે અને પછી બંને બાજુ મૂકે, જે વજન ભારે હોય એ નમી જાય. તો આ રીતે એણે મદદ કરી. એના પછી છે સિમરન કેટલું ઉચકી શકશે. તો અહીંયા જો એક છોકરી છે, એની પપ્પાની મદદ કરવામાં આવે, એના પપ્પા આ રીતે વજન ઉચકે છે. તો સિમરનના પિતાજીએ તેમના ઘરના સ્ટોરરૂમમાંથી કેટલીક વસ્તુઓ રસોડામાં મૂકવી છે. તો આ છે સ્ટોરરૂમ અને એમાંથી રસોડામાં અમુક વસ્તુઓ મૂકવી છે. સિમરન તેના પિતાજીને મદદ કરે છે. તો આ જે છોકરી છે ને એ મદદ કરે છે બરાબર. તો અમુક અમુક જે હલકી વસ્તુઓ છે ને એ છોકરી ઉચકી શકશે બરાબર. મોટો મોટો ડબ્બો હોય, તેલનો ડબ્બો, એ બધું ના ઉચકી શકે. એના પછી એક આપ્યું છે આપેલા પ્રાણી પક્ષીના ચિત્રને તે ઉચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય રીતે જોડો. તો પહેલું કાગડો છે, પછી હાથી છે, પછી ગધેડો છે, પછી કૂતરો છે બરાબર. તો જે હાથી છે ને એ સૌથી ભારે ઉચકી શકે. તો આ બધામાં જો બોલ છે, ખાંડ છે, લાકડું છે અને પાંદડું છે બરાબર. તો હાથી સૌથી ભારે ઉચકી શકે. તો હાથી ઉચકશે આ લાકડું બરાબર. એના પછી ગધેડો છે ને એ છે ને ખાંડ ઉચકી શકે. તો આ ગધેડો એ ઉચકી શકશે પીઠ પર. કૂતરો છે ને એ આ દડો ઉચકી શકશે. અને જે કાગડો છે ને એ આ પત્તું ઉચકી શકે. તો એ પત્તાને ઉચકી શકશે. કાગડો આટલું ભારે ના ઉચકી શકે, એનામાં એટલી શક્યતા નથી.